नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, બધા મહાત્માનું મોક્ષનું સ્વાગત છે પદ સત્સંગમાં. આજનું પદ છે અમારી જ્ઞાન શિખર તો જગત સમજ્યું નથી તેથી શિખરથી ઉતરી નીચે ખડા સાધ દે હું બોલ્યો છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમારી જ્ઞાન શિખર તો જગત સમજ્યું નથી તેથી શિખર થી ઉતરી નીચે ખડા સા દે હું બોલ્યો છું. અમારી જ્ઞાન શિખર તો જગત સમજ્યું નથી તેથી. નિમિષાનંદી. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ दादा भगवानी ओळखाण कलियुग में जेम एक डॉक्टर पोतानी मेडिकल लाइन में खूब सारी रीते साइंटिफिकली भणी ने जारे डॉक्टर थाय छे त्यारे एक पेशंट ने कोई पण बीमारी अने बीमारी नु डायग्नोसिस थवुं અને એ ડાયગ્નોસિસ થયા પછી પેશન્ટ જોડે કઈ રીતે વાત કરવી, કારણ કે પેશન્ટને ખબર નથી કે હું કોની સાથે બેઠો છું. ફક્ત એટલી ખબર છે કે ડોક્ટર છે ને ભણેલા છે, પણ ડોક્ટરનું આખું વિઝન, એની વાત, એના ગળામાં લગાવેલું સ્ટેથોસ્કોપ, બધું ડોક્ટર જ સમજી શકે. પેશન્ટને તો એ રમત જેવું લાગે. જ્યારે ડોક્ટર કે શ્વાસ ઊંડા લો તો શ્વાસ ઊંડા લેવામાંય ખબર ના પડે, શ્વાસ ઊંચા લો તો ઊંચા લેવામાંય ખબર ના પડે, અને ડોક્ટર ખાલી ઊંડા અને ઊંચા શ્વાસ લેવામાં બીમારીને ઓળખી અને એ બીમારીને કઈ રીતે નીકળે એની દવા આપી દે છે. ડોક્ટર સમજાવે છે પેશન્ટની ભાષામાં, કારણ કે પેશન્ટને ડોક્ટરની મેડિકલ સાયન્ટિફિક લેંગ્વેજ ના સમજાય. એ જ રીતે કળિયુગમાં દાદા ભગવાને જે મેડિકલ ફિલ્ડ, એ આઉટર ફિલ્ડ છે, ફિઝિકલ ફિલ્ડ કહેવાય, અને ફિઝિકલમાં પણ એક એક લેવલ છે, એમ દાદા ભગવાને પોતાની અંદરની જ્ઞાન દશા અને અંદરની જ્ઞાનની જે ટોપ લેવલ પર જે દાદા પોતે હતા આ કળિયુગમાં, કળિયુગ અડ્યો નહીં, કળિયુગ નડ્યો નહીં, અને પોતાના શિખર પર રહીને જોયું કે જગત સમજી નહીં શકે, કારણ કે આ કાળમાં જગતને સમજાવવું જ્યાં મોક્ષ અથવા મોક્ષ માટે કોઈને પણ અંદરથી તૈયારી નથી, ત્યારે દાદા ભગવાને એ જ્ઞાનની શિખર એટલે કે અંદરની પોતાની અંદરની કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની ટોચ પર બેસેલા, કેવળ જ્ઞાનમાં સહેજ ઓછું આપણી ભાષામાં કહેવાય, બાકી દાદા ટોપ લેવલ પર બેસીને નીચે આવીને લોકો જોડે વાતો કરે છે અને કરુણાથી જીવંત વાણી કાઢે છે. એટલે કહ્યું કે ખડા સાદે હું બોલ્યો છું.
એટલે કે એવી જીવંત વાણી કે લોકોને અંદરથી હૃદય સ્પર્શી થાય અને ખબર પડે કે આ કંઈક જુદું છે. આ વાત દાદા ભગવાનની આ કાળમાં 10 લાખ વર્ષ પછીની આ વાત, જેમ ઋષભદેવ ભગવાનની પણ ઓળખાણ નહોતી પડી, ઋષભદેવ ભગવાન પણ ઓળખાણ આપવા નીકળવું પડેલું, એનાથી કંઈક ગણી ઓળખાણ આપવા આ કાળમાં દાદા ભગવાને ઘરે ઘરે જવું પડ્યું. ખરેખર આ દાદાની વાત અલૌકિક છે. જય સચ્ચિદાનંદ. અવાજ નથી દીપક આનંદજી, અવાજ. જય સચ્ચિદાનંદ. સોરી. જગત ના પૂર્ણ અવતારો અમારી સાય વિધી દંગ વિશેષણ ભાષ્ય થી હું પર પરાપુ વેથી ઉપરી છું. દાદા ભગવાન કળિયુગમાં આવી દશા, આવી પ્યોરિટી, જે બધા શબ્દો ટૂંકા પડે, બધા વિશેષણ એટલે કે સ્પેશિયલ વર્ડ પણ ઝાંખા પડે, એવી દાદા ભગવાન ન માની શકાય, ન કલ્પી શકાય એવી સાહેબી. કઈ સાહેબી? તો કે અંદરની વિતરાગ સાહેબી. જે વિતરાગ થઈ ગયા, જે ભગવાન કહેવાયા, જે વાસુદેવ કહેવાયા, જે 63 સલાકા પુરુષ કહેવાયા અને જે પરમાત્મા કહેવાયા, એ પણ આ દાદા ભગવાનને અને દાદા ભગવાનની અંદરની સાહેબી જોઈને દંગ રહી ગયા કે બહારથી એક પણ એક અંશ પણ સાહેબીનો દેખાય નહીં. તેમ છતાં જે 4મા સતયુગમાં સાહેબી નહોતી, એ દાદા ભગવાન આ કાળમાં કળિયુગમાં એવી સાહેબી લઈને આવ્યા છે કે આ સાહેબી વગર તો આ કાળમાં કલ્યાણ થઈ શકે એવું જ નથી. કારણ કે એટલી બધી પ્યોરિટી જે 4મા પણ નહોતી, કારણ કે 4મા સંપૂર્ણ થયા પછી જગત કલ્યાણ કરવા જાય તો એ ફક્ત અમુક માટે જ ખુલ્લું હતું. ત્યારે દાદા ભગવાન કે આ તો જે ભેગો થયો એનું કામ થયું. એટલે દાદાનો એ બધું જોઈને બધાએ કહ્યું કે આમને કયા વિશેષણ આપવા, કયા વિશેષણથી કઈ સ્પેશિયલ વર્ડ વાપરો જેનાથી એમને પૂજવા, એ પણ નહોતું. અને છેલ્લે પાછું કહ્યું દાદાએ કે બધા ભાષ્યથી, બધા વિશેષણથી તો હું પર છું જ, એવું જોરદાર અમે આશ્ચર્ય સાથે ઐશ્વર્ય લઈને આવ્યા છીએ. અને કેવા છીએ? તો કે પૂર્વે પરા પૂર્વેથી અમારો કોઈ ઉપરી ના થઈ શકે, અને તેમ છતાં કોઈને અમે નીચે પછાડી ના શકીએ એવા લોકોના હૃદયમાં સમાઈને અમે ઉપરી થઈને છીએ. પણ બધાના હૃદયને સાચવીને ને હૃદયમાં સમાઈને આ દાદા ભગવાને પોતાની પ્યોરિટીના દરેકને દર્શન આપ્યા છે. જય સચ્ચિદાનંદ. નિમિષાજી, આ ભાષ્ય એટલે શું? ભાષ્ય એટલે આપણને ઘણી વાર બહારથી જોઈને એમના માટે કંઈક સાહેબ, કેમ છો સાહેબ, આવું કંઈક કહેવાની ઈચ્છા થઈ જાય. બહારથી દેખાય એના ઉપરથી આપણને કંઈક વધારે સ્પેશિયલ વર્ડ્સ વાપરવાની ઈચ્છા થાય. ત્યારે દાદા ભગવાન કહે છે, હું બધા વિશેષણ અને બધા ભાષ્યમાન દેખાવોથી હું પર છું. જે મને ઓળખી શકશે એ આખું
જુદો હશે એ ઉપાદાને જુદું હશે અને એ લાયકાત વાળો પણ જુદો હશે. કારણ કે દાદા દાદાએ તો બધું જ જોઈ લીધું કે છેલ્લે કીધું કે ભેગો થાય એનું કામ થવું જોઈએ. એટલે કોઈ પણ ભાષ્ય એટલે આપણને લાગેલું ભાષેલું એ દાદા ભગવાનનું બહારથી હતું નહીં, તેમ છતાં ત્રણેય લોકના ઉપરી હતા અને 14 લોકના નાથ હતા. જય સચ્ચિદાનંદ પતંગજી. જય સચિદાનંદ. એક બાજુ તો એવું બી કીધું છે ને મને ઓળખેલો મારા જેવો જ થઈ જાય એમ કે 100% સાહેબ એ આગળ પદમાં આવે છે. એ બહુ જ મોટી વાત છે સાહેબ. જગત બ્રહ્માંડ નો મન મૂળાલ અમારા પાંચ વાક્યો માં ફક્ત એક શબ્દ સો સર્વો વિંદે ઉર ત્યાં જ બેડા પાર. દાદા ભગવાને જગત બ્રહ્માંડ પોતાના મન વચન કાયા અને અંતસ્કરણ ને દાદા ભગવાને જગત અને બ્રહ્માંડ કહ્યું છે. અહીંયા એનો અર્ક શું છે, એનો મૂળ અર્ક કયો છે, મૂળાર્ક મન વચન કાયા, નામ નામની માયા, અંતસ્કરણ એનો મૂળ અર્ક ક્યાં છે. ત્યારે દાદાએ કહ્યું અમારા 5 વાક્યમાં આખા આ મન વચન કાયા એના 7 પોટલા અને અંતસ્કરણનો અર્ક આ 5 વાક્ય. કયા 5 વાક્ય? તો કે જે દાદાએ આપણને આજ્ઞા દ્રષ્ટિથી જીવવા માટે આપ્યા. વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, જગત નિયંતા, વ્યવસ્થિત શક્તિ, આ જગતને ચલાવનારો કોઈ બાપુય નથી. અને જે છે એનો સમભાવે નિકાલ કરો, પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી ફાઇલોનો સમભાવે નિકાલ કરો, અને એ જ શુદ્ધાત્માના પક્ષમાં એટલે કે શુદ્ધાત્માને કમાણી થતી જાય. આ અમારો એક જ શબ્દ જો એના હૃદયમાં સીધો જતો રહે તો અંદરના બધા આવરણ વિંધીને બેડો પાર થઈ જાય. કારણ કે દાદા ભગવાનની વાણી ફક્ત હૃદય સ્પર્શી નહોતી, દરેક પ્રકારના આવરણોને દરેક પ્રકારના અંતરાયોને તોડીને સીધે સીધો અનુભવ કરાવી શકે. તીર્થંકર ભગવંતોની નજીકની વાણી કહેવાય, તેમ છતાં આ કાળમાં તીર્થંકર ભગવંતોની વાણી પણ જે ન કામ કરી શકે એ દાદા ભગવાનની ખટપટ કરુણા અને ખૂબ કડક વાણીએ અંદરના કંઈક આવરણો વિંધી નાખ્યા, કેટલાય અંતરાયો તૂટી ગયા. કારણ કે દાદા ભગવાનના મુખેથી સાંભળવા મળતું સચ્ચિદાનંદ છે કે જુએ ને સચ્ચિદાનંદ છે કે એ વાણી એ શબ્દ જાણે બ્રહ્માંડમાંથી ગુંજતો આવ્યો હોય એવું વાણીની પ્યોરિટી. આ દાદા ભગવાનની વાણી આજે પણ સાંભળીએ છીએ એકની એક નવી નવું 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 અંદર દર્શન ખુલ્લું થતું જાય છે. આ સાંભળેલું ભોગવેતીની ભૂલ સાંભળેલું, ફરી પાછો સત્સંગ સાંભળ્યો, દાદાએ ભોગવેતીની ભૂલ સમજાવ્યું ને અંદર કંઈક નવા દર્શન નવા ફૂળ પડ્યા. એ જ વાણી સાંભળીને અંદર કેમ શું તૂટે છે એ આ દાદા ભગવાનની વાત છે. કારણ કે આ દાદા ભગવાનની વાત તીર્થંકર ભગવાનની સભામાં પણ આ વાણી આ દાદા ભગવાનના ગુણલા
गवाई छे। एटलू ज नहीं, दादा भगवान ना महात्माओना पण एक गुणला गवाय छे के आ महात्माओ केवा के आवा पुरुष ने कोई काळे दर्शन थाय नहीं, कोई काळे भेगा थाय नहीं, भेटो थाय नहीं, एवा ने आ महात्माओ घेर बैठा मळ्या पाम्या अने छेले महात्माओ दादा भगवान ना आधारे संसार पार करी रह्या छे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। वेरी गुड। महापुण्यार्थ फल संजोग अभेदा आपनी ओळखाण अविना भाव कारण सूज उपादान मोक्ष दानी पिछा अमारी ज्ञान शिखर तो जगत समझू नथी तेथी। एक एक महात्माओं ना राजा महाराजानी पुण्य ना होय एवो महात्माओनी पुण्य हती। राजा महाराजा महलमा राणीमा भोग विलासमा पुण्य पूरी थाय त्यारे महात्माओनी एनाथी पण कईक गणी पुण्य लईने आवेला पण पुण्यनो अर्थ एटलो ज करेलो कि एक अमने छोड़ावी सके ए पुरुषनी अमने ओळखाण थाय, पोते छूटेला होय ने अमने छोड़ावी सके एवा पुरुषनी ओळखाण थाय, बस अमारी पुण्य आ अर्थे खर्चाई जाओ। एटले महापुण्यना अर्थ रूपे ए फल संजोग, कारण के पुण्य पाछळ आखो भाव मुकी दीधेलो कि अमारी पुण्य अमारे संसार अने संसार सुख माटे वपरावी नथी। जो अमने आवा पुरुष मळी जाय तो अमारी पुण्य एने मळवामां एना फळ रूपे संजोग भेगो थयो। ओळखाण करवी ना पड़ी, ओळखाण थई गई। दादा भगवान पण एवा कि जेने मळ्या तेने ओळखाण आपोआप थई गई। अभेदा आपनी ओळखाण, खबर नथी केवी रीते ओळखाण थई। आ दादा भगवान ओळखाण ओळख्या केवी रीते? आटली બધા આવા ઊંચા પુરુષ, ત્યારે એક દાદાએ કહ્યું હતું કે આ મહાત્માઓ ખૂબ સંસાર ભોગવીને આવેલા છે, ખૂબ સંસારના સુખ ભોગવીને આવેલા છે, પણ એ સંસારના સુખોથી એટલા બધા અંદરથી કંટાળ્યા ત્યારે જઈને કહ્યું કે હવે કોઈ પણ ભાવનું ફળ આવે નહીં, ફક્ત એક છોડાવનાર પુરુષનું જ મમને ફળ મળે અવિના ભાવ। એનાથી એ અવિના ભાવથી સંસારિક ફળ ક્યાંય અમને મળે નહીં, ફક્ત અમને છોડાવનાર અને અમને કાયમ માટે મુક્તિ અપના અપાવનાર પુરુષ ભેગા થાય। એના લીધે એક એવી કુદરતી સૂજ એટલે કે બક્ષિસ મળી જેને દાદા ભગવાને ઉપાદાન કહ્યું। કયું ઉપાદાન? તો કે જ્ઞાની પુરુષને ઓળખી શકે એટલું જ ઉપાદાન મહાત્માઓમાં જાગ્રત થયું। બીજું મહાત્મા પાસે કોઈ વ્યવહાર નહોતો, બોલવાનો, જીવવાનો, ખાવાનો, રહેવાનો, એક જ ઉપાદાન। કયું? તો કે મોક્ષ દાનીની પીછા, મોક્ષ દાની મને ઓળખાશે। તો કે એવી સૂજ અંદર પ્રગટી કારણ સ્વરૂપે, જેને આગળ જતા ઉપાદાન સ્વરૂપે દાદાએ જોયું અને મોક્ષ દાનીની પીછાણ કરાવી। આ દાદા પોતે
એવું પોતાનું ચારિત્ર લઈને આવેલા સામેવાળાની ઉપાદાન જાગ્રત ના હોય તો જાગ્રત થઈને મોક્ષ દાની ને ઓળખી શકે એવું ઐશ્વર્ય એવું ચારિત્ર આ દાદાએ જ પ્રગટાવેલું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજથી ક્ષણ જીવે નિર્ભેદ જગત સંસાર મર જીવા ગીતા રામાયણ ઇતિહાસ અમારા ખેલ નાટ્ય લીલા શિખર થી ઉતરી નીચે ખડા છા તે હું બોલ્યો છું. અહીંયા દાદા ભગવાને મહાત્માઓને પણ ઉલ્લેખ કર્યો છે કે આ દ્રષ્ટિ પામ્યા પછી એવી સમજ અંદર પ્રગટી ભેદ અને અભેદ વચ્ચેનું નિર્ભેદ દશા પુરુષાર્થ સ્વરૂપે કામ કરે સમજ એવી થઈ તૈયાર કે ક્યાંય ભેદ ના પડે અભેદ દ્રષ્ટિ પરિણામ સ્વરૂપે થઈ નથી અને નિર્ભેદ એ પુરુષાર્થ અંદર ક્ષણે જીવ્યા કરે એટલે સંસારમાં જીવે ખરા સંસારમાં રે ખરા પણ આ સમજ અને આ સમજથી સંસાર રૂપી સમુદ્રમાં મહાત્માઓ મરજીવા ડૂબે નહીં. સંસાર સમુદ્રમાં તર્યા કરે દરિયાને આ પેટાળ એટલે કે છેક નીચે સુધી જાય અને સંસાર સમુદ્ર વલોવીને પોતે પાછા નિર્ભેદ સ્વરૂપે સંસારમાં જીવે બધાની સાથે જેવા જેવા હિસાબ લાવ્યા છે એ બધા હિસાબમાં બધા રોલ કર્યા પછી પણ મરજીવા રૂપે હું બધે સંસારમાં દરેક હિસાબમાં મરેલો છું અને જ્ઞાનીની દ્રષ્ટિએ હું નિર્ભેદ છું એટલે હું જન્મ મરણથી મુક્ત એવો મરજીવો છું. કારણ કે સંસારમાં આવ્યા પછી દાદાની સમજ કઈ તો કે ફક્ત વ્યવહારથી જ હું ઓળખાણ વાળો છું અને ઓળખાણ વાળો વ્યવહાર એ મારો પોતાનો નથી જે મરી રહ્યો છે તેનો છે અને હું તો મરજીવો છું મરીને જીવી ગયેલો મરજીવો છું. એટલે કે સંસાર જેમ સમુદ્રમાં એવા મરજીવા હોય સંસાર સમુદ્રના પાતાળમાં જઈને વનસ્પતિ લઈ આવે નીચે જઈને મોતી લઈ આવે એ મોતી કયા શંખમાં છે શંખ પણ ઓળખી શકે અને પાછો લઈને ઉપર આવે. એટલે આ બધું કરવા છતાં પોતે આ બધી ક્રિયામાં પોતે મરેલો છે કરનારો નથી. એટલે રામાયણ જોઈ લો કૃષ્ણ ભગવાનની ગીતા જોઈ લો બધા ઇતિહાસ જોઈ લો ફક્ત નાટકના પાત્ર રૂપે ખેલ ભજવ્યા છે બધાએ કોઈએ કોઈની જોડે વેર બાંધ્યું નથી. એ કોણ તો કે જેમણે
आ दृष्टि पाम्या पछी क्षाय क्षमकी थया पछी सौड़ी समझण वाळो ये बधा कर्मना हिसाब मा कर्मना रोल भजवे पण क्याय पोते ए रोल नो मालिक ना होय अने रोल नो मालिक ना थाय एटले फक्त नाटक भजव्यु केवाय क्याय पण फसाई ना पड़े। जय सच्चिदानंद। जय सच्चिदानंद। परम सत योगे पूर्णा पूर्ण भीतर मुख तत्वे शून्य जहू जगत इतिहास मा अपवाद द्विपाखे मोक्ष दानी छू शिखर थी उतरी नीचे खड़ा सा दे हूं बोलियो छू। दादा भगवानी बात छे आ पूर्ण पूर्ण पुरुषा अने पूर्ण पूर्ण पुरुषे पाछु केवु पड़ियो कि अमे व्यवहार मा अनफिट छीए व्यवहार मा अमने क्याय कसु आवड़े नहीं ए कई दृष्टि अने कई अपेक्षा थी तो के तत्वे करीने अमे तत्व स्वरूप थया पछी संपूर्ण भीतर मा चालती क्रिया मा हूँ कहीं ज जानतो नथी अने भीतर मा चालती क्रिया ने संपूर्ण ज्ञानी पुरुष तीर्थंकर भगवान बे पाखे रहीने मोक्षदानी थया छे। बे पाख इतले व्यवहार दृष्टि थी हूँ कई ज जानतो नथी अने निश्चय दृष्टि थी मारे कई ज जानवानु रहतु नथी। आ दादा भगवानी वात जारे श्रेणिक राजाए भगवान महावीर स्वामी ने पूछेलू आज बाबत मा के प्रभु हजी पण तमने चार अघाती कर्म छे चार घाती कर्म ने जीत्या पण चार अघाती कर्म मा आप कई दृष्टि थी रो छो जे आपना शिष्यो हजू रही सकता नथी। त्यारे आ दादा भगवाने कयू जे रीते महावीर भगवान रहा एज रीते अमे आ काल मा महावीर भगवान ना 12.5 वर्ष करता पण उत्तम अने अदिट वर्षो जे न गणाय एवा तप मा रहीने अमे आ बे पाखे थी मोक्ष दानी छीए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत व्यवहार निश्चय अभेद आत्मा मूल निरपेक्ष जीवो जानो जीवन नो अर्थ परम अर्थे कहू सापे अमारी ज्ञान शिखर तो जगत सम जून थी ते थी। सापेक्ष जगत मा सापेक्ष इतले एक बीजाना आधारे अने एक बीजाना मदद थी आ सापेक्ष जगत मा जो निश्चय साबूत ना रहे तो निरपेक्ष इतले के पोते हूँ बधे छू अने बधामा छू आ दादा भगवानी पोतानी दशा
અને દ્રષ્ટિની વાત છે કે નિરપેક્ષ સ્વરૂપે અમે બધામાં રહ્યા અને સાપેક્ષ સ્વરૂપે અમે વ્યવહારમાં રહ્યા. જ્યાં જે વ્યવહાર મળ્યો, જ્યાં જે વ્યવહાર ભેગો થયો એને સાપેક્ષ કહ્યું, કારણ કે સાપેક્ષ વગર વ્યવહાર હોય નહીં. અને એ વ્યવહારમાં અમે અમારી અભેદ દ્રષ્ટિ, અમારો અભેદ આત્મા અકબંધ હાજર ને હાજર રાખ્યો, જેને નિરપેક્ષ કહ્યું. એટલે દાદાનું સૂત્ર છે, જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે તેને શુદ્ધ વ્યવહાર કયો છે. આ એક એક દાદાની બધી બહુ જ વાતમાં છે, ઘણું બધું છે. પણ આજે જગત વ્યવહાર એટલે કે મન વચન કાયામાં અને મન વચન કાયાથી થતા વ્યવહારમાં, મન વચન કાયાના માં થતો વ્યવહાર અને કાયાથી થતો વ્યવહાર, એમાં નિશ્ચય જો હાજર ના હોય તો નિરપેક્ષ એટલે કે મૂળ હું શુદ્ધાત્મા છું એ ભૂલી જવાય, ત્યારે જઈને સાપેક્ષ સ્વરૂપે એટલે કે જગતની સામે એક નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપે દાદાએ કહ્યું, જીવો જાણો જીવનનો અર્થ. ફક્ત મિકેનિકલી જીવન સાના માટે છે? તો કે આ સાપેક્ષ, અતિ કરુણાએ કરીને સાપેક્ષ વાત કરી અને સાપેક્ષમાં નિરપેક્ષ રહેલું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમિલાનંદજી ભરત ભાઈ આવી ગયા છે. જી જી જી. નથી ફુરસદ જગતને આજ, કરમનો ભાર ખીચો ખીચ, વિદ્યા પરમાણુ કરતા ભાન ને આયુ, શ્વાસોચ્છ્વાસ સીમિત અમારી જ્ઞાન શિખર ટોચ, જગત સમ જો નથી તેથી. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. આ ચાર લાઈનમાં દાદા ભગવાનનું અતિ ગુપ્ત રહસ્ય, જગતને ફુરસદ કેમ નથી, તે કે કેવાય કર્મનો ભાર ખીચો ખીચ. પણ ખરેખર રહસ્ય શું છે આમાં? કર્મનો ભાર લાગે છે કેમ? તો કે એક એક કર્મમાં, એક એક કર્મમાં કર્તાનો ભાર નાખ્યો છે. હું નિમેશ છું અને મને આવું ગમે છે. કર્તાના ભાન સાથે જે કર્મ બાંધ્યા એ કર્મનો ભાર એટલો બધો ભારરૂપ થઈ ગયો આ કળિયુગમાં. એટલે દાદા કહેતા કે સતયુગમાં હાઈટ ઊંચી, ત્રીજા આરામાં હાઈટ ઊંચી, ખૂબ ઊંચી હાઈટો, અને કર્મનો ભાર ચણાના દાણા જેવો, અને પંચમ આરામાં હાઈટ 5-5.5 ફૂટની, અને કર્મનો ભાર પહાડ જેટલો. એટલા બધા કર્તાપણાના ભાન સાથે એવા કર્મ બાંધેલા હોય કે ખબર ના પડે કે ક્યારે શું બાંધી દીધું અને કયા કર્તાપણાના ભાન વાળું. કારણ કે કર્તા વાળો ભાન કર્મ એવું બાંધે કે શ્વાસો શ્વાસ ઓછા પડેનો વાંધો નથી, લેવા મુશ્કેલ થઈ જાય છે. કારણ કે ઘરમાં ઊંચા શ્વાસો શ્વાસે દરેક જણા કળિયુગમાં વાત કરે તો ઊંચા શ્વાસો શ્વાસ,
સામ સામી જુએ તોય ગરમ સ્વાચો શ્વાસ, અને જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે શ્વાસો શ્વાસ પોતાની સત્તામાં ના હોય તે રીતે છાતીમાં અવાજ આવ્યા કરે, તો ત્યાં દાદા ભગવાનને ઓળખવા, દાદા ભગવાનને ભેગા થવો, અને શું માંગવું, શાના માટે ભેગા થયા એ ક્યાંથી ઓળખાય, એટલે પાછું આગળ દાદા ભગવાને કહ્યું. ભરતભાઈ, વિના સર્વજ્ઞની કૃપા મહા મુશ્કેલ અનુભૂતિ, પુરવના પુરવ પાપોન ભસ્મક આ અહોવી રાટ યોગ મુનિ, શિખરથી ઉતરી નીચે ખડાસા દેહું બોલ્યો છું. બહુ જ કરુણાથી આ દાદા ભગવાને અતિ કરુણા પંચમારામાં, કે જ્યાં છૂટવાનો રસ્તો મળ્યો, છોડાવનારા મળ્યા, ગેરંટી સાથે મોક્ષ આપનારા મળ્યા, તેની ઉપર પણ આપણને શ્રદ્ધા ના બેસે, શંકા થયા કરે, તેમ છતાં દાદા ભગવાને સહેજ પણ કરુણા ઓછી ના કરી, કૃપા ઓછી ના થઈ, હાસ્ય ઓછું ના થયું, ને વાણી પણ એવી જ ખટપટ વાળી નીકળી. એમની કૃપા, એમની કિરપા, અને એમની કૃપા વગર આ કાળમાં શુદ્ધાત્માનો અનુભવ થવો, ઘરમાં બેઠા પોતાના સંસાર વ્યવહાર સાથે ક્યાંય પણ કશું ગ્રહણ ત્યાગ નહીં, અને એમની કૃપાથી ફક્ત આ પ્રાપ્ત થવું, તો એ પોતે કઈ ટોચ પર છે. જો એક બબુચકને ડિગ્રી ને લાયક બનાવી દે, જેને એક નાનામાં નાનું એન્જિનિયરિંગની વાત ખબર નથી ને એને એન્જિનિયર બનાવી દે, ડિગ્રી અપાવી દે, તો એ પોતે કેવા. મોક્ષને લાયક એક પણ જીવ આ કાળમાં હોઈ શકે નહીં, તેમ છતાં દાદા ભગવાન કહેતા કે અમને જે મહાત્માઓ મળ્યા છે એ લાયકાત વાળા છે. આ પણ દાદા ભગવાને મહાત્માઓની જ વખાણ કરીને અને મહાત્માઓની જ વાત કરીને દાદાએ પોતાની વાત નથી બતાવી. એટલી બધી ટોચ ઉપર અને એવા શિખર ઉપર બેસીને જ્યારે નીચે આવીને લોકોને પમાડ્યા, અને પમાડ્યા પછી પણ પોતે સંસારી કરતા પણ કોમન મેન તરીકે રહ્યા, એને વિરાટ સ્વરૂપ કહ્યું આ કળિયુગમાં. કારણ કે અહંકાર મમતા વગરનું સ્વરૂપ એને વિરાટ શાસ્ત્રમાં કહ્યું છે. આટલી મોટું ટોચ પર બેઠેલા અને આટલી મોટી પ્યોરિટી સાથે કળિયુગમાં ઘરમાં બેઠા મોક્ષ પ્રાપ્ત કરાવી શકે એવા નિમિત્ત પ્રાપ્ત કરાવ્યા પછી સંસારી કરતા પણ કોમન, સંસારી પણ ઊંચા સ્ટેજ પર હોય, એનાથી પણ નીચા થઈને બધાની જોડે રહ્યા, બધાની જોડે બેઠા, આ કેવા યોગ, અને આ કેવું મુનિ પણ. કારણ કે મુનિને પણ મુનિ તરીકે ઓળખાવું ગમે, ત્યારે આ યોગી કેવા, મુનિ કેવા, અને આ યોગી મુનિ થયા પછી એમની અંદરની વિરાટ દશા કેવી રીતે ઓળખાય. કારણ કે શિખરેથી ઉતરી નીચે ખડા સાદે હું બોલ્યો છું, કે પામો 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 પામો. આ દાદા ભગવાન
જાઓ તમારા સંસારની બધી જવાબદારી મારા માથે, જાઓ તમારો સંસાર ક્યાંય પણ અટકશે નહીં, અમે એની જવાબદારી લઈએ છીએ, તમારું બધું બધું જ અમે સ્વીકાર કરીએ છીએ, ફક્ત અમારું આપેલું તમે સ્વીકાર કરી દો. શું કરુણા, કેવી વાત, કઈ રીતે રહ્યા. મને યાદ છે ભરતભાઈ, જી જી, દાદા ભગવાનને કચ્છમાં જવું હતું અને કચ્છમાં જવા માટે કોઈ એવી અનુકૂળતા નહોતી ને તબિયત બહુ ઢીલી હતી સાહેબ, બહુ ઢીલી. પણ એકવાર કચ્છનો પ્રોગ્રામ નક્કી થયો, જવાની કોઈ અનુકૂળતા નહોતી, એટલે આપણે કહીએ ને કે સાધન કે એ રીતે, અને તબિયત એવી હતી કે કોઈ મહાત્મા નહીં, કોઈ પણ ડોક્ટર પરમિશન ના આપે. દાદા કહે છે કે એકવાર નક્કી થયું છે, લોકો રાહ જુએ છે, એટલે આપણે જઈએ. દાદા ભગવાન વડોદરાથી કચ્છની બસમાં ગયા સાહેબ, અને 7 કલાકે જે બસ પહોંચે એ બસ એ દિવસે 21 કલાકે કચ્છમાં પહોંચી. તેમ છતાં દાદા ભગવાનનું મુખ, એમનું હાસ્ય, એમની અંદર દેહની જે તકલીફ પડેલી, શારીરિક તકલીફ લઈને ગયા હતા, એ ઓપરેશન પગનું એ બધું જ હતું, બધું લઈને ગયા હતા, બધી વેદના હતી, તેમ છતાં ત્યાં ગયા પછી એક પણ વેદના એકને દેખાઈ નહીં, અને 21 કલાક બસમાં મુસાફરી કર્યા પછી દાદાએ ઉતર્યા ભેગું પોતાનો રોલ એવો નિભાવ્યો. અને ત્યારે દાદાને એક કમળાની શરૂઆત થઈ જોઇન્ટિસની. આજે અત્યારે તમે આજે 4 લાઈન બોલ્યા એમાં હું શું કહું, સર્વજ્ઞની કૃપા શું કહું સાહેબ, મેં ક્યાં કરુણા જોઈ છે, મેં તો કરુણા શબ્દ સાંભળ્યો છે. કમળો, કમળામાંથી કમળી, પગમાં એક્સિડન્ટ થયો ને પગ ફ્રેક્ચર થયો ને એનું ઓપરેશન તો દાદાએ ના પાડી કે ના, અમારે ઓપરેશન ના હોય અને અમને કોઈનું પણ લોહી ચડાવતા નહીં, અમે તમને બધાને વિનંતી કરીએ છીએ. અને આ બાજુ કચ્છમાં જવાનું, એ ટાઈમે કચ્છમાં લઈ જાય કોણ? ત્યારે દાદાએ કહ્યું કે આપણે બસમાં બેસી જાઓ, 7 કલાકમાં પહોંચાશે. 7 કલાકની જગ્યાએ 21 કલાકે કચ્છમાં પહોંચ્યા છે સાહેબ આ દાદા ભગવાન. તેમ છતાં એમાંનો એક પણ સંજોગની વાત, એક પણ અવસ્થાની અસર આ દાદા ભગવાને, ફાઇલ નંબર અંબાલાલ એક મૂળજીભાઈ પટેલ ફાઇલ નંબર 1 ને એક સ્વરૂપે રહેવા દઈને અંદર દાદા ભગવાન ખુલ્લા ને ખુલ્લા દેખાયા કરે. ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 1 પૂરતી જ રાખી, એની એક પણ અસર અંદર ના આવી. અને પાછા કહે છે કે જુઓ, આજે અમને ગવર્મેન્ટે ગાડી આપીને અમે એમાં આવ્યા, કેટલી મોટી ગાડી આપી. બધા દાદાની વાત સાંભળવા બેઠા, પણ દાદાને શું વેદના હતી, ક્યાંય કોઈને અણસાર આવ્યો નહીં. તો શું આ દાદાનો અહંકાર હતો? તો કે ના સાહેબ, બે રીતે વેદના છુપાવાય, એક અહંકારે કરીને અને એક માલિક થયા વગરની આખીમાં. આ દાદા ભગવાને શું કર્યું આ પંચમારામાં? કેવી ગરજ, કેવી ગરજ! આ કાળમાં આ દશાવાળા પુરુષ હોય જ નહીં, કઈ ને કઈ ભિખારી પણ હોય તે જ આ કાળમાં હોય, અને ભિખારી છે નહીં તો શું કામ આવો છો આ કાળમાં? કારણ કે અમારી ભિખારી પણ પોષાય તો તમે જ્ઞાની, અમારું ભિખારીપણું સંતોષાય તો તમે પરમાત્મા, અને ભિખારી ના હોય તો આ કાળમાં હોય જ નહીં.
અને સંપૂર્ણ ભિખારી થયા વગરના પુરુષ બધાનું ભિખારી પાણું તોડવા માટે આવેલા, અને એ પુરુષ જ્યારે આવી જબરજસ્ત એમની ટોચ, એમનું શિખર, એમની એ લેવલ સહેજ પણ ખંડિત ના થયું અને નીચે આવ્યા પછી દરેકના લેવલ ઉપર ગયા, મહાત્માઓની દશા ઊંચે ગઈ, યા દાદા ભગવાનનું કેવું સામર્થ્ય સાહેબ. કમળામાંથી કમળી થઈ, દવા ચાલતી, દવા ખબર હતી, દવા ચાલુ હતી, તેમ છતાં દાદા જુએ છે કે જુઓ તો ખરા નિમિત્ત મળે છે. કમળામાંથી કમળી સુધી પહોંચાઈ ગયેલું શરીર પીળું પીળું પીળું, કે હવે દાદા નહીં રહે, શું થશે? બરોબર છે, આપણે બધા મહાત્માઓ છીએ એટલે માનતા માનીએ, આશાપુરા માતાની માનતા માની, માતાના મઢની કવિરાતથી એટલે તો લખાઈ ગયું. આ બધી વાત સાચી છે, ના નથી, પણ નિમિત્ત દાદા એક પણ દેહની પ્રતિકૂળતા અથવા દેહનું અશાતા વેદનીય અંદર અસર આટલી પણ નહીં, અને તેમ છતાં કોઈને પણ અંગૂઠે વિધિ કરાવ્યા વગર જવા નહોતા દેતા, કારણ કે કચ્છમાં તો અમે ક્યારે આવશું પાછા, જે મળ્યા છે એને દર્શન થવા દે, દર્શન આપે, વાતો કરે, કારણ કે પાછું અમે ક્યારે આવશું અમને ખબર નથી, આજે મળ્યો છે તો એનું કામ થઈ જવું જોઈએ. આ દાદા ભગવાન, એટલે આ વાત અહીંયા છે સાહેબ. ટાઈમ આપણો જય સચ્ચિદાનંદ ભરતભાઈ, સોરી એક જ મિનિટ. ઓકે ભરતભાઈ બોલો. અને વાંધો નહીં, બાકી જે લાસ્ટ અને મને ખબર છે આ વખત આ પ્રસંગ વખતે છે ને અમુક લોકો જે નજીકમાં હતા એમને દાદાએ કીધું, દાદાને કીધું કે દાદા આપણે પાછા જઈએ, આપણે ફરી આવીશું, તો દાદાએ કંઈક એવું કીધું કે અમે જો આમ કરીએ તો અમારું મન મન તૂટી જાય કે એવું કંઈ, એ કંઈ ખબર છે? હા ખબર છે. એટલે આપણે એ જરા એ કહો ને, એ બહુ મોટી વાત થઈ હતી કંઈ. અમારું મન શુદ્ધાત્માના પક્ષ સિવાય કોઈ પણ નિર્ણય આપે એ અમને મંજૂર નથી. અમારું મન અમારા દેહ માટે, અમારા શરીરની શરીરના પક્ષમાં અમારું મન ઢળે તો અમારું મન લપટું પડી જાય, કારણ કે કેટલું માંડ માંડ અમે મનને જ્ઞાનથી બાંધ્યું હોય અને સંપૂર્ણ મન જ્ઞાનથી જ વશમાં આવેલું હોય, જો સહેજ અમારો નિશ્ચય કાચો પડી જાય તો અમારું મન શરીરના પક્ષમાં ઢળતું જાય, એટલે અમે મનને સહેજ પણ ઢળવા દીધું નહીં, અને અમે કહ્યું જે થવું હોય થાય, પણ અમે એકવાર નક્કી કર્યું છે એટલે આગળના સંજોગો એનું કામ કરશે. અને 7 કલાકની બસની મુસાફરી 21 કલાકે કચ્છમાં પહોંચ્યા. 21 કલાકે એમાં શું ખાવું, શું પાણી પીવું, ક્યાં દાદાને આરામ કરાવવો, અને તેમ છતાં દાદા ભગવાન કચ્છમાં ઉતર્યા પછી કે છે જુઓ તો ખરા આ સરકારની ગાડી પણ અમને લઈ આવીને ક્યાંય અમારે ઉતરવું ના પડ્યું કે. એટલે તમે જે દીપકાનજી વાત યાદ દેવડાવી એ વાત હું ભૂલી ગયેલો, પણ મને આ બરોબર છે કે મન મસ્તીએ, એટલે દાદા ભગવાને આ તમે વાત યાદ દેવડાવી એટલે કહી દઉં કે દાદા ભગવાન કબીરના વખાણ એક જ વસ્તુના લીધે કરતા હતા. દાદા ભગવાન કહે છે કે અમે કબીરને જો અમે વખાણ કરતા હોય ને અમને કબીર જો અમને સ્પર્શી ગયા હોય તો એક જ વાર, કબીરે આખી જિંદગી એક વાર માટે પણ મસ્તીએ ચડ્યા નથી.
मननी मस्ती ए कबीर क्यारे पण चढ़या नथी अने मस्ती आवाज दीदी नथी एने ए के आवा पुरुष अमे जोया नहोता। त्यारे दादा भगवान पाछा कहे छे के ज्यारे अमने पण ज्ञान नहोतुं ने त्यारे अमे आवा कबीर जेवा आवा कड़क नहोता। सेज सेज अमारे मस्ती चढ़ी गई आ दादानी पारदर्शु એમની પોતાની ટ્રાન્સપરન્સી તો જુઓ પોતાના માટે કબીરનું એક પણ વાક્ય મસ્તીએ ચડાવનારું નીકળું નથી ને કબીર ક્યારેય મસ્તીએ ચડ્યા નથી એટલે કે અમને કબીર બહુ જ એમ કે અને બીજા નંબર અમને આ કૃપાળુ દે શ્રીમદ રાજચંદ્ર કે ક્યારે મન અમને મસ્તીએ ચડાવે એ અમને પૂછાય નહીં। એટલે એટલે કબીરે કહ્યું દાદા ભગવાન કે છે એટલે કબીરે કહ્યું મન કા ચલા તન ચલે તાકા સર્વસ્વ જાય। આ કેટલું બધું એને અંદરથી અર્ક કાઢીને બોલ્યા છે। ચાલો જય સચિદાનંદ રૂપકાનંદજી જય સચિદાનંદ પરતભાઈ अवस्था मात्र अस्पर्श अड़े नहीं कर्म प्रकृति अनुपम सिद्ध ज्ञानाकार परम आश्चर्य पूर्णाहुति अमारी ज्ञान शिखर टोच जगत सम जू नथी तेथी शिखर थी उतरी नीचे खड़ा सा देहूं बोल्यो छू। आज वात भरत भाई दादा भगवान की आज वात कोई पण अवस्था एमने स्पर्शी नहीं ઊંચામાં ઊંચી પ્રતિકૂળતા વાળા સંજોગ પણ અવસ્થા રૂપે રહ્યા સ્પર્શ રૂપે ના થયા। કોઈ પણ પ્રકૃતિમાં લઈ આવેલું ગનેગારી એટલે કે કર્મરૂપી ગનેગારી એ એમને અડી નહીં। કેમ તો કે એક જ વાત પોતે જ્ઞાને કરીને એવા જ્ઞાન સ્વરૂપ થયા હતા કેવળ જ્ઞાન સ્વરૂપ જ્ઞાનાકાર વ્યવહારમાં અવસ્થા આવીને અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જોયા અને જ્ઞેય સ્વરૂપે જોનાર પોતે જ્ઞાન સ્વરૂપ હોય જ જ્ઞાનાકાર એટલે કે જ્ઞાતા। અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જોયા પછી અને જ્ઞેય સ્વરૂપે જોનારા પુરુષ અવસ્થાથી સંપૂર્ણ મુક્ત હોય તો જ એને જ્ઞેય સ્વરૂપે જુએને પોતે જ્ઞાતા થઈ અને જ્ઞાનાકાર રૂપે રહે એવું સુપર ન માની શકાય એવું આશ્ચર્ય પરમ આશ્ચર્ય અસંયતી પૂજા અગિયારમું આશ્ચર્ય આ દાદા ભગવાન કે કર્મ ના આડે પ્રકૃતિ ના આડે અવસ્થા ના આડે કોઈ પણ ક્રિયા એટલે કોઈ પણ બહારની અસર અંદર ના થાય એવું જબરજસ્ત અને બીજી રીતે કહીએ તો બહુ સરસ આજે સત્સંગ હતો અને દાદાની વાત હતી આપણને આપણી ગનેગારી જ મોક્ષે લઈ જશે। શું વાત છે કારણ કે જેટલી ગનેગારી લાગે એટલો એ છૂટો રહે અને ગનેગારીમાં વધારે ને વધારે જળ હળે આત્મા। એ બીજી રીતે કહીએ તો કવિરાજે બીજી રીતે પણ લખ્યું છે અને દાદા ભગવાને પણ બીજી રીતે કહ્યું છે દુખડા ઉપકારી થાય કાદવમાં કમળ ખરડાય। આ વાક્ય આ પદ કે જેટલી ગનેગારી ગનેગારી રૂપે દેખાતી જાય એ ગનેગારી જ તમને
मोक्ष हाथमा आपीने जाय एटले के मोक्षे लई जाय पण गने गारी स्वरूपे देखाय तो के क्यारे देखाय तो के आमा कयुं ते पोते ए गने गारी थी मुक्त अने गने गारी ने निरंतर जोनारो जाननारो छे अवस्था रूपे नथी એટલે બહુ જ સરસ દાદાની વાત કે ગનેગારી તમને મોક્ષે લઈ જશે. આ જે વાત છે ને એ આમાં પણ છે. દીપકાંતે પેલું કહ્યું પણ ગનેગારી જુએ ખુદની તે ગનેગારી જુએ ખુદની હા તે જે અવળી તે સવળી સમ્યકી દ્રષ્ટિ ગુના જુએ તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ ગને ગારી જુએ ખુદની જેટલું ગને ગારી પોતાનું જોતો થયો એટલો એ પોતે ગને ગારી થી મુક્ત છે એ પ્રમાણ છે. અને જેમ ગને ગારી જોતો જાય એમ ગને ગારી શુદ્ધાત્માનો પ્રકાશ વધારે પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ કરવામાં ગને ગારી ઉપકારી થઈ પડે. અત્યારે આપણને એ ભોગવટા સ્વરૂપે લાગે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આ વિરાટ યોગી મુનિ માટે બે લાઈન બોલું છું. જગત કલ્યાણ કાજ ખર્ચાયો આ ત્રિયોગ ચાર ગતિ વંદે તેને હે વિરાટ મહાયોગ શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જો વિરાટ મહાયોગ છે દાદા ભગવાન વિરાટ મહાયોગ સાહેબ વિરાટ મહાયોગ ચારે ગતિ એને વંદે છે. ચારે ગતિ એસા છે કે બસ દાદા ભગવાન મળશે તો અમારો મોક્ષ થઈ જશે. શું જય સચિદાનંદ. ખરા સાદે એટલે કેવો સ્વાદ સાદે કે છે ખરા સાદે એટલે કેવી રીતે દાદા એ કહ્યું ખરા સાદે શુદ્ધાત્માના લક્ષ સાથે જે વાણી નીકળે એ સજીવન વાણી કહેવાય જીવતી વાણી કહેવાય. મળદાને પણ ઉભા કરી દે મળદું હોય ને જો દાદાની વાણી સાંભળે તો મળદું પણ ઊભું થઈ જાય. ખડા સાદે આ દાદા એટલે દાદા કહેતા કે અમે નિરંતર જગતનું કામ કરવામાં ઊભા પગે છીએ અને ખડા સાદે એટલે જીવંત વાણી સજીવન વાણી. સમજે સમજી ગયા સમજે બહુ સરસ સમજવા જેવું ને ત્યાં હું તો ખોટો શબ્દ લઈ લે તો ખડા સાદે તે મોટો આવવા જે સમજ તમે એક્ઝેક્ટ લખ્યું છે આત્મ સ્વરૂપે સ્પંદ વયા આખા બ્રહ્માંડ ફેલાઈ જાય. હવે આ જ ખડા સ્વાદે એટલે આ વાણી જે આખી આત્મ સ્વરૂપે બધા માટે બહુ જ મહા ઉપકારી. અહો 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ તમે જોઈ થયા તરત ઇમિડિયેટલી ભારતી આવીને ખૂબ વાવા. જય સચ્ચિદાનંદ. આજે જ લેટ થઈ ગયો નમો વિત્રાગાય. નમો વિત્રાગાય.
नमो अरियंताणम, नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सर्वसापुणम, नमो लोये सर्वसाहुणम, ऐसो पंच नमोकारो, ऐसो पंचन्मुकारो, सवपावपनासनो, सवपावपनासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, पद्मं भवै मंगलं, पद्मं भवै मंगलं, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। अभी पछी नो प्रोग्राम रात्रि 9 वागे वर्ल्ड वाइड सत्संग ने परी 10 मिनट नो समय करीशु। जय सच्चिदानंद।